ચાઇનાના રોગચાળાને લઈ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ચૂકી છે ત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એચઓડીને બોલાવવામાં પણ આવ્યા હતા તેની સાથે જ પેડિયાટ્રિક વિભાગના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે મેડિકલ કોલેજના પ્રોફેસરો પણ આ મીટીંગમાં જોડાયા હતા ચાઇનાના રોગચાળાને લઈ અને સિવિલ હોસ્પિટલમાં બાળકો માટેના બસ્સો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે તેની સાથે જ ઓક્સિજન પ્લાન્ટની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે લક્ષણ એવું છે કે અત્યારે જે ચાઇનામાં જે જે બીમારીનું લક્ષણ આવ્યું છે આનું ડાયરેક્ટ રિલેટેડ રેસ્પિરેટરી ટ્રેકનું છે શ્વસન તંત્રનું છે એટલે આમાં સામાન્ય તાવ સામાન્ય ઉધરસથી લઈને નિમોનિયા સુધી જાય છે એટલે કદાચ જે ઓક્સિજનની જરૂરિયાત હોય તો આપના ઓક્સિજનનું ખૂટે નહીં આ માટે પહેલાં ફર્સ્ટ સ્ટેપમાં જે ઓક્સિજનની તૈયારીના ભાગ રૂપે પીએસએ પ્લાન્ટ આખા પીએસએ પ્લાન્ટ જે સાત પીએસએ પ્લાન્ટ છે આપણા પાસે આ આકારનું મોગ્રેટ કરવામાં આવ્યું પછી જે ટેન્ક જે છે આપણા પાસે આ બધા ટેન્ક્સનું ચકાસણી કરવામાં આવ્યું છે આપણા કેમ્પસમાં ત્રણ ત્રણ મોટી મોટી ટેન્ક છે એટલે આ આનું એટલે ટોટલ ઓક્સિજનનું તૈયારી કેવી રીતે છે આનું સંપૂર્ણ ચકાસણી કરવામાં આવ્યું અને આ ઓક્સિજન માટે આ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે